वात जो राजकोट शहर नी करवामां आवे तो राजकोट शहर में पण सवारथी ज वरसादी माहोल जोवा मळ्यो अने राजकोट शहर में जळबंબાકારની સ્થિતિનું નિર્માણ થવા જઈ રહ્યું છે। राजकोट में आज सवारथी ज वरसाद वरसी रह्यो छे अने वहेली सवारथी जे प्रकारे वरसाद वरसी रह्यो छे त्यारे राजकोटनी स्थिति वणसी रही छे। નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થઈ ગયો છે। દુકાન અને ચેમ્બર્સમાં પાણી ભરાઈ ગયા છે। સ્થાનિકોની ઘરવખરી હોય કે પછી વેપારી ધંધાર્થીઓ દુકાનદારોની માલ સામાન હોય તમામ પાસાને જોતા આ વરસાદ તો હાલ આફતરૂપી વરસાદ સાબિત થઈ રહ્યો છે। રાજકોટના આ દ્રશ્યો કે જ્યાં વહેલી સવારથી જ વરસાદે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને ભારે વરસાદ વરસતા લોકોને હવે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। વધુ માહિતી આપી રહ્યા છે અમારા સંવાદદાતા મયુર સોની। મયુર, રાજકોટની સ્થિતિનો ચિત્ર જણાવો। સૌથી વધારે અસર નીચાણવાળા વિસ્તારની અંદર છે, ખાસ કરીને આજી નદીના તટ વિસ્તારની અંદર મહાપાલિકા દ્વારા અને ફાયર બ્રિગેડ દ્વારા એનાઉન્સમેન્ટ કરવામાં આવી રહ્યું છે કે જ્યાં નીચાણવાળા લોકોને ફસાયેલા લોકો છે તેને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી રહી છે। સાથે સાથે ફાયર બ્રિગેડની જે 10 ટીમો છે તેને પણ ત્યાં તૈનાત કરી દેવામાં આવી છે। ડેપ્યુટી કમિશનર સહિતના અધિકારીઓ ત્યાં પહોંચી ચુક્યા છે। તો બીજી તરફ રાજકોટ શહેરની અંદર વરસાદની સ્થિતિની વાત કરી દેવામાં આવે તો સૌથી વધારે નીચાણવાળા વિસ્તારો પૈકી વિજય ચોક વિસ્તારની અંદર ગાડીઓ ડૂબી ગઈ હોય તેટલું પાણી ત્યાં ભરાયું છે। ઉપરથી જો એરિયલ વ્યૂની વાત કરીએ તો ગાડીઓના બોનેટ સુધીનું પાણી વિજય પ્લોટ અને આસપાસના વિસ્તારમાં ભરાયું છે। રાજકોટના જો અંડરબ્રિજની વાત કરી લઈએ તો કાલાવર રોડ, રેલનગર અંડરબ્રિજ, પોપટપરા અને મવડી પાળનો અને નંદાવર પાસેનો અંડરબ્રિજ છે તે પાણી ભરવાના કારણે વાહન વ્યવહારને ભારે અસર પહોંચાડી રહ્યો છે। યાજ્ઞિક રોડ અને કાલાવર રોડ આ બે ક્લોઝ એરિયા અને વિસ્તારો છે, ત્યાં પણ ગાડીના ટાટા ડૂબી જાય એટલું પાણી છે। એકંદરે સિઝનનો સૌથી જોરદાર વરસાદ આજના દિવસે વરસ્યો છે। જે પ્રકારે 3 દિવસની આગાહી થઈ છે 4 વાગ્યાથી વરસાદ વરસવાનો શરૂ થયો છે, પરંતુ છેલ્લા 1 કલાકથી એટલે કે લગભગ 10 વાગ્યાથી વરસાદનું જોર જોરદાર રીતે વધ્યું છે અને સતત વરસાદ વરસી રહ્યો છે। જોકે હજુ સુધી વરસાદની આંકડા મહાપાલિકા કે ફાયર બ્રિગેડે જાહેર નથી કર્યા, પરંતુ સૂત્રોના કહેવા મુજબ છેલ્લા 1 કલાકમાં 1.5 ઇંચ કરતા વધુ જોરદાર વરસાદ રાજકોટની અંદર પડી ચુક્યો છે। જી મયુર, આપની પાસેથી વધુ વિગત મેળવતા રહીશું, પરંતુ હાલ આપનો આભાર। તો રાજકોટમાં છેલ્લા 4 કલાકમાં જે રીતે અનરાધાર વરસાદ બેટિંગ કરી રહ્યો છે તેને લઈને રાજકોટની સ્થિતિ વણસી રહી છે। આજી નદીમાં પણ નવા નીરની આવક થતા નદી કાંઠાના નીચાણવાળા વિસ્તારોને ફાયર બ્રિગેડ અને તંત્ર દ્વારા એલર્ટ કરી દેવાયા છે। તો વળી ગાડીના વ્હીકલ પણ વ્હીકલના ટાયર ડૂબી જાય એટલું પાણી ભરાઈ ગયું છે। પોશ એરિયા ગણાય છે યાજ્ઞિક રોડ, કાલાવાડ રોડ અને ત્યાંની સ્થિતિ પણ ખૂબ જ ખરાબ છે। જો કે હજુ પણ વરસાદ જો વધુ વધે તો રાજકોટ શહેરની સ્થિતિ ડામાડોળ થવાની તૈયારી પણ છે। રાજકોટના આ દ્રશ્યો કે જ્યાં ફાયર બ્રિગેડ અને તંત્ર દ્વારા લોકોને અનાઉન્સ કરીને સાવચેત રહેવા માટે અને ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરવામાં આવી રહ્યા છે। સલામત સ્થળે તેઓને ખસી જવા માટે અપીલ કરવામાં આવી રહી છે, કારણ કે સ્થિતિ ભારે વરસાદને લઈને વણસે તેવી લાગી રહી છે। પોશ એરિયા હોય કે પછી નીચાણવાળા એરિયા, તમામે તમામ બાજુ પર તમામે તમામ એરિયામાં હાલ તો ભારે વરસાદને લઈને ભીતિ વ્યક્ત થઈ રહી છે। એક તરફ વાહન વ્યવહાર ખોરવાયો છે, કારણ કે તમામે તમામ અંડરબ્રિજમાં વરસાદી પાણીનો ભરાવો થઈ ગયો છે, જેને લઈને વાહન ચાલકો પણ હાલાકીનો સામનો કરી રહ્યા છે। સદનસીબે રવિવાર હોવાથી એટલો વાહન વ્યવહાર નથી, પરંતુ જે રીતે અનરાધાર વરસાદ રાજકોટમાં વરસી રહ્યો છે તેને જોતા હાલ તો તમામે તમામ અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। આજી ડેમના અને આજી નદીના જે કાંઠા વિસ્તાર છે ત્યાં લોકોને તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે કે સલામત સ્થળે તેઓ ખસી જાય।